ચિત્તોડગઢ જિલ્લામાં વાછરડું પાણીના પ્રવાહમાં તણાયું, વાછરડાને બચાવવા જતા પશુપાલકનું મોત. સિવિલ ડિફેન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી પશુપાલનના મૃતદેહને કાઢ્યો બહાર. ડોસામાં સતત વરસાદના કારણે રસ્તો ધોવાયો. ગુમાનપુરાથી બહારવંડા સુધીનો 20 ફૂટ રોડ ધોવાઈ ગયો. રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ. અજમેર શહેરમાં ભારે વરસાદ બાદ અનાસાગરની સ્કેપ ચેનલમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા હાલાકી રસ્તા પર જાણી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના અજમેરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદ બાદ અનાસાગર ચોપાટી અને હાથીબાદ જયપુર રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી. આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર. 2.75 લાખથી વધુ લોકો થયા બેઘર. ભારે વરસાદના લીધે બુડામુરુ નદીનો પાડો તૂટ્યો. વિજયવાડામાં સેન તૈનાત. આંધ્રપ્રદેશમાં વિજયવાડામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવા તંત્ર કામે લાગ્યું. અનેક વિસ્તારમાં સરકારે ખોરાક અને પાણી પુરવઠાનું વિતરણ શરૂ કર્યું. ઉત્તરાખંડના પછવાદૂન વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીનાળાઓ થયા ઓવરફ્લો. વિકાસનગરના શિમલા બાયપાસ વિસ્તારમાં નદીના પટમાં પાણી ભરાયા. લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી. માઉન્ટ આબુમાં સતત વરસાદથી વાતાવરણ બન્યું અલ્હાદક. નક્કી તળાવનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ પહોંચ્યા. માઉન્ટ આબુમાં લોકોના પણ ખુશની લહેર જોવા મળી. રાજસમંદ જિલ્લામાં સતત વરસાદના કારણે જળાશયો છલકાયા. લોકોની સલામતીને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં. લોકોને પોતાનો જીવ જોખમ નમો ન મૂકવા આપી સલાહ. ગુગાહાથી ગંડક નદીના જળસ્તરમાં વધારો. હાલમાં ગંડક નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે 1,80,000 ક્યુસેક પાણી. ગંડક નદીના જળસ્તર વધતા સંસાધન વિભાગની ટીમને કરાઈ એલર્ટ. ટોંક જિલ્લામાં સતત વરસાદ શરૂ. બિસલપુર ડેમમાં પાણીની આવક 4.30 મીટરે પહોંચી. ડેમમાં પાણીની સપાટી વધતા બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ઉત્તરકાશીમાં ભારે વરસાદને લઈ ગંગોત્રી યમનોત્રી હાઈવે કરાયો હતો બંધ. બીઆરઓ અને એનએચપીડબ્લ્યુડી દ્વારા કાટમાળ હટાવી ખોલવામાં આવ્યો હાઈવે. તંત્ર દ્વારા હાઈવે ખોલાતા મુસાફરોને મળી મોટી રાહત. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે થઈ શકે ધોધમાર વરસાદ. રાજ્યના અન્ય ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સામાન્ય કરતા 52% વધુ વરસાદ. સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની આગાહી. ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુરમાં પણ પડી શકે ભારે વરસાદ. વલસાડ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાવનગરમાં પડી શકે ભારે વરસાદ. રાજ્યમાં 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ગાંધીનગરના માણસા અને દહેગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાતમાં સિઝનનો 121.48% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 183.32%, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105.15% વરસાદ. રાજ્યના 26 જિલ્લામાં 100% વધુ વરસાદ. 7 જિલ્લામાં 76 થી 100% વરસાદ નોંધાયો. ગુજરાતના તમામ જિલ્લામાં 75% વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100% વધુ. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 183.32% વરસાદ. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી. 10 દિવસ વીતવા છતાં નથી ઓસર્યા વરસાદી પાણી. ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી. રસ્તા પર પાણી. વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં પડી રહી છે હાલાકી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ. લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. પાકો રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવા ગ્રામજનોની માંગ. ઉત્તર ગુજરાતમાં વરસાદના વિરામ બાદ પણ હાલ બેહાલ. સાબરકાંઠા બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેવાયા. વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન.
અમદાવાદમાં તહેવાર ટાણે લોકો ભૂવાથી પરેશાન. પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી થાય છે ટ્રાફિક જામ. રોડ વચ્ચે પડેલા ભૂવાએ તંત્રની બેદરકારી બતાવી 2 દિવસ પહેલા શરૂ કરાયું સમારકામ. અમદાવાદના પારસનગરમાં 500 મીટરમાં બીજો ભૂવો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. ભૂવો પડતા બંને બાજુ પથરામારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા. ઓડિશાથી ટ્રક ભરીને 200 કિલો ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય કરાયું હતું. 3 રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચાડેલ ગાંજો અને ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીની કરી પ્રશંસા. કહ્યું, પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. 200 કિલો ગાંજો પકડવામાં પોલીસ સફળ રહી. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું સ્ટારલાઇનર. 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ. 3 મોટા પેરાશૂટ અને એરબેગ્સની મદદથી તેને સુરક્ષિત લેન્ડ કરાયું. હવે નાસા બોઇંગની ટીમ સ્પેસ ક્રાફ્ટની કરશે તપાસ. શાકભાજી બાદ ખાદ્યતેલના ભાવમાં પણ વધારો. સિંગતેલમાં 60 અને કપાસા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો. મિલરોને પીલાણયુક્ત મગફળી ન મળતા થયો ભાવ વધારો. ગણપતિ બાપ્પા મોરિયા મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી. 20 ફૂટ ઊંચી પ્રતિમા પર 16 કરોડનો મુગટ બન્યો આકર્ષણનું કેન્દ્ર. અંબાણી પરિવારે બાપ્પાને અર્પણ કર્યો છે 20 કિલો સોનાનો મુગટ. લાલબાગચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંદિર 10 વર્ષની જેમ આ વર્ષે પણ અનોખો લુકમાં જોવા મળ્યા ગણપતિ બાપા. લાલબાગચા રાજાની ઝલક જોવા દેશભરમાંથી ઉમટ્યું ભક્તોનું ગોળાપુર. આજથી 10 દિવસ બાદ થશે બાપાની મૂર્તિનું વિસર્જન. ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેતા કાર્તિક આર્યન પહોંચ્યા લાલબાગચા રાજાના દરબારમાં. પૂજા કર્યા બાદ ગણપતિ બાપાના લીધા આશીર્વાદ. પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી. 30 દિવસમાં જ મનોવાંછિત ફળ આપે છે દગડુશેઠ ગણપતિ. 128 વર્ષ પહેલા અહીંથી ગણેશોત્સવની શરૂઆત થઈ હોવાની માન્યતા. મહારાષ્ટ્રના પુણેમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. શિખંડી નામની ઢોલ તાશા મંડળી બની આકર્ષણનું કેન્દ્ર. ઢોલ નગારાના તાલે થયું શ્રીજીનું આગમન. પંડાલમાં ગુજ્યા ગણપતિ બાપા મોરિયાના નાદ. ચેન્નઈના ગણેશ મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા. ગણેશ ચતુર્થીના પર્વ પર ઢોલ નગારા વગાડીને ભક્તોએ કરી ઉજવણી. બાપાના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી. દેશ અને દુનિયામાંથી ભક્તો રામલલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અયોધ્યા. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ રામ ભક્તોએ કર્યા દર્શન. રામલલ્લાની નગરીમાં ધાર્મિક અનુષ્ઠાનને લઈ તૈયારીઓ શરૂ થઈ. જામનગરના સપડામાં પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ જામી. કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામ નજીક આવેલું છે મંદિર. અનેક લોકો પદયાત્રા કરીને પહોંચે છે સિદ્ધિવિનાયક મંદિર. અમદાવાદમાં એક પરિવાર 3 પેઢીઓથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ. તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ. આ મૂર્તિ બનાવવામાં 20 દિવસનો લાગે છે સમય. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પટનામાં ગુરુદ્વારાને લીધી મુલાકાત. ગુરુદ્વારામાં માથું ટેકવીને લીધા આશીર્વાદ. બિહારમાં કેન્દ્રીય મંત્રીના આગમનને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. કેદારનાથ ધામ યાત્રાનો બીજા તબક્કાએ વેગ પકડ્યો. કેદારનાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. કેદાર ઘાટીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. કેનેડાથી અમેરિકા જતા ભારતીયો અપનાવી રહ્યા છે ડંકી રૂટ. દસ્તાવેજો વિના થઈ રહી છે હજારો લોકોની એન્ટ્રી. અમેરિકાની ન્યૂઝ ચેનલે બહાર પાડેલા આંકડા મુજબ જૂન 2024ના એક જ મહિનામાં 5152 ભારતીય કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા પકડાયા. કેનેડા અને વિઝાના નિયમો કડક બનાવવા અમેરિકાની રજૂઆત. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ. રાજૌરીમાં સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી. પોલીસ અને સેનાના જવાનો તૈનાત કરાયા. રેસકોર્સ સ્થિત ટી પોસ્ટમાં એસીબીની સફળ ટ્રેપ. મોટુંગાના પીઆઈ વતી ₹10 લાખની લાંચ લેતો વચેટીઓ રંગે હાથ ઝડપાયો. ધરપકડથી બચવાના નામે રાજકોટના ફરિયાદી પાસેથી માંગી હતી 10 લાખની લાંચ. એસીબીએ છટકું ગોઠવીને વચેટિયાને ઝડપી પાડ્યો.
પંચમહાલના ગોધરામાં સીબીઆઈના ફરીધામાં નીટ પરીક્ષા કૌભાંડ અંગે તપાસનો ધમધમાટ, વાલી અને વિદ્યાર્થીની થઈ શકે પૂછપરછ. અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી, પોલીસે રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનને ઝડપી પાડ્યા. શારીરિક માનસિક ત્રાસ, વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવણી. વિરમગામના ડોક્ટર પાસેથી 4 લાખ પડાવનાર આરોપી પકડાયો. ડોક્ટરને બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની આપી હતી ધમકી. ડોક્ટર ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની કરી ધરપકડ. ભાવનગરમાં સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યું. ઘારિયાધાર નજીક ભોરિંગડા ટીમડી રોડ એક સાથે 4 સિંહણ સહિત 6 બાળસિંહો રોડ પર આંટા ફર્યા કરતા દેખાયા. ગુજરાતના મહાનગરોમાં ડેન્ગ્યુનું કહેર. અમદાવાદમાં 3 બાળકી અને સુરતમાં પરણિતાને ભરખી ગયો ડેન્ગ્યુ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઠેર ઠેર બીમારીના ખાટલા. હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાંબી કતારો. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વકર્યો રોગચાળો. હોસ્પિટલમાં શરદી ઉધરસ સહિત ચામડીના રોગના દર્દીનો ધસારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના દર્દીઓ ઉમટ્યા. વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો. ગાંધીનગરમાં 1000 શંકાસ્પદ તાવના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક. રોગચાળાને નિયંત્રણમાં લાવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરજોશમાં. સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ઉદઘાટન. ક્લિનિકમાં વિવિધ એલર્જીનું કરાશે નિદાન. સુરતમાં જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ. 2000 સરકારી મિલકતોમાં કરાશે વરસાદી પાણીનો સંગ્રહ. લો લાઇન એરિયા, રેલવે અને ઓવરબ્રિજ સહિત રિંગ રોડના ડિવાઇડર પણ પાણીમાં ભૂગર્ભમાં ઉતારશે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકોને મળ્યા પીએમ મોદી. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યા બદલ પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા. શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા મુદ્દે કરી ચર્ચા. લોટરવા ગામની યુવતીએ જીત્યો મિસ એશિયા પ્લેટિનિયમનો ખિતાબ. આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ વધાર્યું દેશનું ગૌરવ. 32 દેશની યુવતીઓ વચ્ચે સ્પર્ધામાં બની વિનર. સુરતના સરથાણામાં હીરા વેપારીને પ્રેમજાળમાં ફસાવી આઈફોન દાગીના પડાવ્યા. શારીરિક સંબંધ બાંધ્યા બાદ વેપારીને કરાયો બ્લેકમેલ. વેપારીની ફરિયાદને પગલે સરથાણા પોલીસે કરી મહિલાની ધરપકડ. શિક્ષણ સહાયકની ભરતી થશે જાહેર. બિનસરકારી અનુદાનિત શિક્ષકો માટે જાહેરાત. 25 સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિક અને 10 ઓક્ટોબરે માધ્યમિક માટે ભરતી થશે જાહેર. મંત્રી પ્રફુલ્લ પાનસીરિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મેળામાં સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. સીસીટીવી કેમેરાથી કરાશે સર્વેલન્સની કામગીરી. 12 સપ્ટેમ્બરથી અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે રીંછના આટાફેરા. ગબ્બર નજીક 21 દિવસમાં 4 વખત રીંછ દેખાતા ફફડાટ. છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ દેખાયો. ધોરાજીના પીપળિયા ગામમાં 12 ફૂટનો અજગર પકડાયો. ગૌશાળા મહાકાય અજગર ઘૂસી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમય બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના દહેગામમાં અનેક ગામડા પાણીમાં ગરકાવ. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા નાની માછલી ગામ થયું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. મેઘાની રૌદ્રસવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દિવડિયાવનથી ચીખલા ગામને જોડતું કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા.
ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ઘાઘડીયો નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50-60 ખેડૂતોને અવર જવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી બનાવી ગણપતિજીની મૂર્તિ. ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ધ્રુપલબેન 2 વર્ષથી બનાવે છે ગોબરમાંથી બાપાની મૂર્તિ. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો અને NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવા માંગ કરી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં PME બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો.